राजकोटना पोलीस कोंस्टेबल दारूने खेप मारतो झड़पायो छे। पोलीस कोंस्टेबल करे छे बुटलेगरोनुं काम। तो रूरल पोलीस हेडक्वार्टरमां फरज बजावतो कोंस्टेबल विशाल सोलंकी दारूनी खेप मारतो झड़पायो छे। तो राजकोट पोलीसे खानगी बस मांथी दारू झड़पी लीधो छे। 286 पेटी विदेशी दारू राजकोट पोलीसे झड़पी लीधो छे। तो 21.51 लाख रूपियानो आ मुद्दा माल पोलीसे कब्जे कर्यो छे। खानगी बस मांथी दारूनो जत्थो पकड़वामां आव्यो छे। पुलिस कोंस्टेबल ज बेदरकारी दाखवी रह्यो छे, त्यारे न्यूज 18 ना सवाल छे आ बुटलेगर कोंस्टेबल उपर। आ पुलिस कोंस्टेबल छे के बुटलेगर? सुरक्षक ज भक्षक बने तो शू थाय? पुलिस कोंस्टेबल ने दारू वेचवानी छूट कोणे आपी? तो अनेक सवाल उभा थई रह्या छे आ कोंस्टेबल सामे। त्यारे रक्षक ज भक्षक बने त्यारे जनता क्यां जशे? तो आज मुद्दे वधु वात करवा फोनलाइन पर अंकित जोड़ाई गया छे। अंकित, रक्षक जयरे भक्षक बने तो जनता क्यां जशे? पोलीस कोंस्टेबल ज दारूडी महफिल मां तो झड़पे नजरे पड़ी रह्यो छे। ચોક્કસ દાનવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસ જ હવે બુટલેગર બની ગઈ હોય તે પ્રકારનો કિસ્સો છે તે વધુ એક વખત રાજકોટની અંદર સામે આવ્યો છે। અગાઉ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ છે તે દારૂકાંડની અંદર સંડોવાઈ હતી, પરંતુ હવે રાજકોટ ગ્રામ્યના પોલીસ હેડક્વાર્ટરની અંદર ફરજ બજાવતો જે વિશાલ સોલંકી છે તે દારૂની ખેપ મારતો રાજકોટ ગ્રામ્ય પોલીસે તેને ઝડપી પાડ્યો છે। વિશાલ સોલંકી સહિત 5 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા 280 પેટીથી વધુ જે દારૂનો જે જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। સાથોસાથ રાજસ્થાન પાર્સિંગની જે ખાનગી ટ્રાવેલ્સની જે બસ હતી તે પણ હાલ પોલીસે કબજે કરી છે। તો સાથોસાથ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશાલ જે સોલંકી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમને આવતીકાલ બપોર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવશે તે પ્રકારની માહિતી પણ છે તે હાલ સૂત્રો દ્વારા મળી રહી છે। જી ચોક્કસ અંકે જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગરની હરકતો કરી રહ્યું છે, ત્યારે પોલીસ કોન્સ્ટેબલને દારૂ વેચવાની છૂટ કોને આપી તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે।